હેલો ફ્રેન્ડ્સ આજે મેં આ વિડિયોની અંદર બીકોમ સેમેસ્ટર ટુ ગુજરાતી મીડિયમ તેની અંદર આજે આપણે સબ્જેક્ટ વિશે જોશું કે બીકોમ સેમેસ્ટર ટુ ગુજરાતી મીડિયમની અંદર કેટલા સબ્જેક્ટ એટલે કે કેટલા વિષયો આવે છે અને કયા વિષયની અંદર કેટલા ચેપ્ટર આવે છે તેમાંથી કયો વિષય મેથ એટલે કે ગણિત ઉપર આધારિત છે અને ત્યારબાદ કોર્સમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં આવી દરેક માહિતી જોશું આપણે તો પોતાની રજૂઆત કરતાં પહેલાં જો ફ્રેન્ડ્સ તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થજો દરેક અપડેટ ઇન્ફોર્મેશનની માહિતી પણ તમારા સુધી પહોંચી શકશે અને તમને પણ જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો તો જુઓ વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમેસ્ટર ટુ ગુજરાતી મીડિયમની અંદર કુલ ટોટલ આઠ સબ્જેક્ટ આવે છે તેમાંથી સબ્જેક્ટ એટલે કે વિષય પહેલો છે એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો બે વિષય બીજો છે વાણિજ્ય સંચાલન એટલે બીજું નામ ઉત્પાદન સંચાલન તરીકે પણ કહેવાય છે ત્રીજો વિષય છે નાણાકીય હિસાબી પદ્ધતિ બે તો આ સબ્જેક્ટ એક એવો છે જે એકાઉન્ટ ઉપર આધારિત છે એટલે કે મેથ્સ ગણિત ઉપર આધારિત છે જે છે નાણાકીય હિસાબી પદ્ધતિ સબ્જેક્ટ ફોર છે ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ ટુ એટલે આ ઇંગ્લિશ સબ્જેક્ટ છે સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ઇંગ્લિશ અને મેથ્સ ને બાદ કરતા બાકીના બધા જ સબ્જેક્ટો થિયરી ઉપર આધારિત છે સબ્જેક્ટ સિક્સ છે કંપનીનો કાયદો બે

ચેપ્ટરો વિશે પણ સમજૂતી મળી જશે તો ચેપ્ટરો પણ તમે સાથે સાથે લખી લેજો કે આ સબ્જેક્ટની અંદર કેટલા ચેપ્ટરો છે તે પણ તો જોઈએ આપણે સબ્જેક્ટ પહેલો જોયો હતો એકમલક્ષી એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો આ સબ્જેક્ટની અંદર તો આ સબ્જેક્ટની અંદર કુલ ટોટલ ફોર ચેપ્ટર આવે છે તો ચેપ્ટર વન છે કિંમત વિશ્લેષણ એક તેની અંદર અગત્યના ટોપિક્સ છે જેવા કે પૂર્ણ હરીફાઈ હેઠળ પેઢી અને ઉદ્યોગની સમતુલા અને કિંમત નિર્ધારણ પ્રક્રિયા ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં બીજો છે ઇજારો પ્રકારો પેઢીની સમતુલા અને કિંમત નિર્ધારણ ઘણા પ્લાન્ટવાળો ઇજારો જુદા જુદા સમયગાળામાં કિંમત નિર્ધારણ અને પેઢીની સમતુલા જે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના આધારિત જે અર્થશાસ્ત્ર વિષય છે જે તમે અગાઉ પણ ભણી ગયેલા હશો ચેપ્ટર બીજું છે કિંમત વિશ્લેષણ બે

ઉત્પાદન ખર્ચ અને વેચાણ ખર્ચ વચ્ચેનો આંતર સંબંધ વેચાણ ખર્ચની માંગના વક્રો પર અસર બીજું છે અલ્પહસ્તક ઇજારો વ્યાખ્યા અને લક્ષણો ખાંચાવાળી માંગરેખા અને કિંમત જળતા ચેપ્ટર ફોર છે રાષ્ટ્રીય આવકની વેચણી તેની અંદર અગત્યના મુદ્દાઓ છે ભાડાનો આધુનિક સિદ્ધાંત આભાસી આભાસી ભાડું બીજું છે વેતન નાણાકીય વેતન વાસ્તવિક વેતન વાસ્તવિક વેતનના પરિબળો ત્રીજું છે વ્યાજનો અર્થ વ્યાખ્યા કુલ વ્યાજ અને શુદ્ધ વ્યાજ વ્યાજના પરિબળો દરેક અગત્યના મુદ્દાઓ છે જે પ્રથમ આવેલા છે ચોથું છે નફો સ્વરૂપ નફાના સિદ્ધાંતો જોખમ અનિશ્ચિતા અને નવ પ્રવર્તન ત્યારબાદ તેની જ અંદર બે ડિસેમ્બર બે હજાર અઢારથી નવો કોર્ષ અમલમાં મુકાણો છે તો તેમાં અંદરની માહિતી જોઈએ શું શું છે તો પહેલું છે પૂર્ણ હરીફાઈ કરીને છે તો પૂર્ણ હરીફાઈની અંદર શું શું છે અગત્યનો મુદ્દો પેલું છે પૂર્ણ હરીફાઈ અર્થ અને લક્ષણો પૂર્ણ હરીફાઈ હેઠળ પેઢી અને ઉદ્યોગની સમતુલા અને કિંમત નિર્ધારણની પ્રક્રિયા ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં બીજું છે ઇજારો તો ઇજારાની અગત્યના મુદ્દાઓ ઇજારાનો અર્થ ઇજારાના પ્રકારો જુદા જુદા સમયગાળામાં કિંમત નિર્ધારણ અને પેટીની સમતુલા ત્રીજું છે અપૂર્ણ હરીફાઈ એક તો તેની અંદર છે અગત્યના પ્રશ્નો ઈજારાયુક્ત હરીફાઈનો અર્થ અને લક્ષણો કિંમત ભેદભાવ પ્રકારો શક્યતા નફાકારકતા દરેક છે બીજું છે ઇજારાયુક્ત હરીફાઈ છે તેની અંદર છે ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં ઇજારા હરીફાઈ હેઠળ પેઢી અને જૂથની સમતુલા અને કિંમત નિર્ધારણ વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ દરેક જતની માહિતી આપેલી છે આની અંદર ચોથું છે અપૂર્ણ હરીફાઈ બે તેની અંદર છે વેચાણ ખર્ચ સ્વરૂપ ઉત્પાદન ખર્ચ અને વેચાણ ખર્ચ વચ્ચેનો આંતર સંબંધ વેચાણ ખર્ચની માંગના વકરા ઉપર અસર બીજું છે અલ્પહસ્તક ઇજારો તેની અંદર છે વ્યાખ્યા લક્ષણો ખાચાવાળી માંગરેખા અને કિંમત જડતા તો આ સબ્જેક્ટની અંદર કુલ ટોટલ આટલી ઇન્ફોર્મેશન છે આટલા ચેપ્ટરો છે જો તમને હજી પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં અથવા તો ટેલિગ્રામમાં પૂછી શકો છો ત્યારબાદ સબ્જેક્ટ ટુ જોયો તો આપણે વાણિજ્ય સંચાલન બે એટલે બીજા નામથી ઉત્પાદન સંચાલન પણ કહી શકાય છે તેની અંદર આપણે ચેપ્ટરો જોઈએ કેટલા ચેપ્ટરો છે તો આ સબ્જેક્ટની અંદર પણ કુલ ટોટલ ફોર ચેપ્ટર છે તો ચેપ્ટર છે ઉત્પાદન ક્રિયાત્મક સંચાલન પરિચય તેની અંદર અગત્યના મુદ્દાઓ છે જેવા પેલું છે પ્રાસ્તાવિક બીજું છે ઉત્પાદનનો અર્થ અને વ્યાખ્યા ત્રીજું છે ઉત્પાદનના લક્ષણો ચોથું છે ઉત્પાદન પ્રક્રિયાના પ્રકારો પાંચમું છે ઉત્પાદન સંચાલન ક્રિયાત્મક સંચાલનનો ખ્યાલ અને હેતુઓ છઠ્ઠો છે ઉત્પાદન સંચાલનના લક્ષણો સાતમો છે ઉત્પાદન સંચાલનના કાર્ય ઉત્પાદન સંચાલનનું કાર્યક્ષેત્ર ઉત્પાદન સંચાલનના નિર્ણયીકરણ અને તેના પ્રકારો નવમું છે ચીજવસ્તુ ઉત્પાદન અને સેવાઓનો ઉત્પાદન તફાવત અને સામાન્યતા દસમું છે ઉત્પાદન ક્રિયાત્મક સંચાલનના પ્રવર્તમાન પ્રવાહો અગિયારમું છે ઉત્પાદકતા અને બારમું છે સંક્ષપ્તિક સાર ત્યાર પછી ચેપ્ટર ટુ છે ક્રિયાત્મક વ્યહુરચના આ ચેપ્ટરની અંદર આગળ એના મુદ્દાઓ જોઈએ તો પહેલું છે પ્રસ્તાવિક બીજું છે ક્રિયાત્મક વ્યહરચનાનો ખ્યાલ ત્રીજું છે ક્રિયાત્મક વ્યહુરચના માટેનું માળખું ચોથું છે નિગમ વ્યહુરચના પાંચમું છે બજાર વિશ્લેષણ છઠ્ઠું છે હરીફાઈ અગ્રતાઓ સાતમું છે ઉત્પાદન વ્યહુરચનાઓ આઠમું છે સેવા વ્યહુરચનાઓ નવમું છે ગ્રાહકોની માંગણી મુજબ સામૂહિક ઉત્પાદન દસમું છે નિર્ણયીકરણ પદ્ધતિ તરીકે ક્રિયાત્મક વ્યહુરચના અગિયારમું છે સન્સેપ્તિક સાર ત્યારબાદ ચેપ્ટર છે જે છે ઔદ્યોગિક એકમની સ્થાન પસંદગી તો આ પસંદગીની જરૂરિયાત ચોથું છે સ્થાન પસંદગીના નિર્ણયનું સ્વરૂપ પાંચમું છે સ્થાન પસંદગીની વિધિ છઠ્ઠું છે સ્થાન પસંદગીને અસર કરતા પરિબળો સાતમું છે એકમની સ્થાન પસંદગીની શહેરી વિસ્તાર ગ્રામ વિસ્તાર કે ઉપનગરનો વિસ્તાર છે સ્થાન પસંદગીના આધુનિક લક્ષણો નવમુ છે મૂલ્યાંકન કરવાની પદ્ધતિ દસમું છે સંક્ષેપ સાર ત્યારબાદ ચેપ્ટર ફોર છે કારખાનાના વિન્યાસ દરેક થિયરી ઉપર આધારિત છે તો ચેપ્ટર ફોર કારખાના વિન્યાસની અંદર અગત્યના મુદ્દાઓ જોઈએ ઉદેશો ત્રીજું છે કારખાના વિન્યાસ હેતુના ઉદ્દેશો ચોથું છે કારખાનાના વિન્યાસની જરૂરિયાત પાંચમું છે કારખાનાના વિન્યાસનું મહત્વ છઠ્ઠું છે આદર્શ વિન્યાસના લક્ષણો સાતમું છે આદર્શ વિન્યાસના ફાયદા આઠમું છે વિન્યાસ પસંદગીને અસર કરતા પરિબળો નવમું છે વિન્યાસના પ્રકારો દસમું છે વસ્તુ વિન્યાસ અને પ્રક્રિયા વિન્યાસ વચ્ચેનો તફાવત અગિયારમું છે વિન્યાસનું આયોજન અને રૂપરેખા બાર છે વિન્યાસના સાધનો અને પદ્ધતિઓ તેર છે વિન્યાસના સિદ્ધાંતો ચૌદમું છે પૂર્ણ વિન્યાસ પંદર છે સંક્ષિપ્ત સાર તો આ ફોર ચેપ્ટર છે ક્રિયાત્મક સંચાલનની અંદર એટલે કે વાણિજ્ય સંચાલન ત્યારબાદ હવે જોઈએ આપણે સબ્જેક્ટ થ્રી નાણાકીય હિસાબી પદ્ધતિ જે એકાઉન્ટ ઉપર આધારિત છે તો આની અંદર જોઈએ આપણે કેટલા ચેપ્ટરો છે તો આ સબ્જેક્ટની અંદર પણ કુલ ટોટલ ફોર ચેપ્ટર છે તેમાંથી ચેપ્ટર પહેલું છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર વેચનાર પેઢીના ચોપડેના હિસાબો છે આ ચેપ્ટરની અંદર દાખલાઓ પણ છે અને થિયરી પણ છે એટલે આખા સબ્જેક્ટની અંદર દાખલાઓ અને થિયરી બંને ઉપર આધારિત છે મોસ્ટ ઓફ એક્ઝામમાં તમને દાખલા વધારે પૂછવાની શક્ય છે જેમાં છેલ્લે લાસ્ટ ક્વેશ્ચન ફોરની અંદર જ ખાલી થિયરી છે તો તમે દાખલા ઉપર વધુ સમજૂતી મેળવજો તેમાં વેચનાર પેઢીના ચોપડાના હિસાબો તૈયાર કરેલા છે ચેપ્ટર બીજું છે કંપની દ્વારા ભાગીદારી પેઢીના ધંધાની ખરીદી પ્રાપ્તિના હિસાબો તેની અંદર ખરીદનાર કંપનીના ચોપડેના હિસાબોની રજૂઆત કરી છે તેના દાખલાઓ છે ત્યારબાદ ચેપ્ટર ત્રીજું છે ભાગીદારો વચ્ચે રોકડની ટુકડે ટુકડે વેચણીના હિસાબો દરેકમાં દાખલા દ્વારા સમજૂતી આપી છે ત્યારબાદ ચેપ્ટર ફોર છે બિન વેપારી સંસ્થાના હિસાબો તેની બધા દરેક સબ ચેપ્ટરોની અંદર દાખલાની પણ સમજૂતી આપી છે સાથે સાથે દાખલાઓ પર વધુ તમે ધ્યાન દેજો ત્યારબાદ સબ્જેક્ટ ફોર છે ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ ટુ એટલે આ સબ્જેક્ટ આખો ઇંગ્લિશ ઉપર આધારિત છે જે ઇંગ્લિશ જ છે તો આ સબ્જેક્ટની અંદર ચેપ્ટરની શરૂઆત કરીએ તો અહીંયા સિક્સથી ટેન સુધીના ચેપ્ટર હોય છે જે આગલા ચેપ્ટર વનથી ફાઇવ સુધીના ચેપ્ટરો છે જે સેમેસ્ટર વનની અંદર છે અને આ સેમેસ્ટર ટુના સબ્જેક્ટ જોઈએ છીએ આપણે તો આ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર સિક્સથી ટેન સુધીના જે ચેપ્ટરો છે બાકીના તે સેમેસ્ટર ટુની અંદર આવે છે તો તેમાંથી ચેપ્ટર વન છે અહીંયા સિક્સ કરેલું છે ને આપણે તેને વન સમજવાનું છે કેમ કે આગલા પાંચ છે એ સેમ વનમાં આવ્યા આગલા હવે જે છ થી ટેન સુધીના બાકી છે તે સેમ ટુમાં આવશે તો તેમાં યુનિટ પહેલું છે લિવિંગ ઓર ડેડ એટલે એનો મતલબ એવો થાય છે જીવતી કે મરેલી તો આ સ્ટોરી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી છે તેનો સંક્ષેપ્તિક સાર આપ્યો છે ત્યારબાદ જે લિવિંગ ઓર ડેડ છે તેના વિશેની સમજૂતી આપી છે જેનો અર્થ થાય છે જીવતી કે મરેલી આવો અર્થ થાય છે તેનો તેના વિશે ઇન્ટ્રોડક્શન આપવામાં આવેલું છે જે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં દરેક રીતે રજૂઆત કરી છે ત્યારબાદ યુનિટ ટુ છે એટલે કે યુનિટ સેવન થશે આમાં અને આપણે સમજશું યુનિટ ટુ યુનિટ ટુ લિટલ ગર્લ્સ વિશર ધેન મેન એટલે એનો અર્થ એવો થાય છે કે સમજદાર છોકરીઓ જે લીઓ સ્ટોરીએ દ્વારા લખાયેલી છે સ્ટોરી ઇન્ટ્રોડક્શન આપી છે લિયો ટોલસ્ટોયનો પરિચય પણ આપેલો છે ત્યારબાદ જે ચેપ્ટર યુનિટ છે લિટલ ગર્લ્સ વિસર ધેન મેન તેના વિશે સમજૂતી આપી છે ગુજરાતીમાં પણ રજૂઆત કરી છે તેનો મતલબ થાય છે સમજદાર છોકરીઓ તેની વિશે અનુવાદ પણ કરેલું છે ત્યારબાદ યુનિટ એડ એટલે કે યુનિટ થ્રી યુનિટ થ્રી છે ધ વોલ્વેસ ઓફ સરનોગ્રેટ એનો મતલબ એવો થાય છે કે સરનોગ્રેટના શિયાળિયા જે સ્ટોરી એચ એચ મુનરો સાકી દ્વારા લખાયેલી છે તેમાં મુનરો સાકીનો પરિચય આપેલો છે અને ધ વોલ્વેસ ઓફ સર્નોગ્રેટર્સના વિષયની માહિતી પણ આપી છે તેના વિશે ઇન્ટ્રોડક્શન પણ આપે છે જે સ્ટોરી વિશેની ઇન્ટ્રોડક્શન આપી છે તે સ્ટોરીનું નામ છે ધ વોલ્વેસ ઓફ સર્નોગ્રેટર્સ એટલે એનો મતલબ થાય છે સર્નોગ્રેટર્સના શિયાળિયા તેના વિશે સ્ટોરી આપે છે ત્યારબાદ યુનિટ નાઇન એટલે કે યુનિટ ફોર આપણે થશે જે છે ધ લિટલ એટલે એનો મતલબ થાય છે પોસ્ટ ઓફિસ એવો શબ્દ થાય છે તો તેની અંદર ઇન્ટ્રોડક્શનમાં ધ લિટલ વિશેની સમજૂતી આપી છે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં છે ત્યારબાદ ધ લિટલ એટલે પોસ્ટ ઓફિસ તેના વિશે પણ સમજૂતી આપી છે ત્યારબાદ યુનિટ ટેન એટલે કે આપણે થશે યુનિટ ફાઈવ યુનિટ ફાઈ છે લેમન યલો એન્ડ પિંગ એનો મતલબ એવો થાય છે કે નસીબના બદલતા રંગની કહાની તો આ સ્ટોરી મનોહર માલગાઉકર વિશે લખેલી છે તેને લખી છે ટૂંકમાં તો તેના વિશે તેનો પેલા લેખકનો પરિચય આપેલો છે તેના વિશેનો અનુવાદ છે ત્યારબાદ ઇન્ટ્રોડક્શન છે લેમન યલો એન્ડ પીક એટલે કે નસીબના બદલાતા રંગની કહાની તેના વિશેની માહિતી આપી છે તે સ્ટોરીમાં શું કહેવા માગે છે તેના વિશે સ્ટોરી છે દરેક તો આ સબ્જેક્ટમાં કુલ ટોટલ ફાઈવ યુનિટ છે ઇંગ્લિશ છે ત્યારબાદ હવે જોઈએ આપણે સબ્જેક્ટ ફાઈવ જોયો તો આપણે જે વાણિજ્ય સંચાલન અને વ્યવસ્થા ટુ તેની અંદર જોઈએ હવે સબ્જેક્ટ તેની અંદર જોઈએ હવે કેટલા ચેપ્ટરો આવે છે તો આ સબ્જેક્ટની અંદર કુલ ટોટલ સાત યુનિટ આવે છે એટલે કે સાત ચેપ્ટરો આવે છે તેમાંથી પહેલું ચેપ્ટર છે દોરવણી જેમાં દોરવણીનો અર્થ દોરવણીની વ્યાખ્યા દોરવણીના લક્ષણો સંચાલનના વહીવટી હકો દોરવણી વિવિધ પદ્ધતિઓ દરેક ટૂંકમાં આ આ મુદ્દાની અંદર દોરવણી વિશેની સમજૂતી આપી છે દોરવણી શું છે તેના વિશે દરેક ખ્યાલો છે ત્યારબાદ ચેપ્ટર બીજું છે નેતાગીરી એટલે કે નેતૃત્વ નેતૃત્વ તેનો મતલબ એવો થાય છે તેની અંદર નેતાગીરીનો અર્થ વ્યાખ્યા એટલે કે નેતૃત્વનો અર્થ વ્યાખ્યા આવશ્યક તત્વો ખ્યાલ નેતાગીરીનું સ્વરૂપ તેના કાર્યો તેના પ્રકારો શૈલીઓ દરેક વિશે સમજૂતી આપી છે ત્યારબાદ ચેપ્ટર થ્રી છે નિર્ણયકરણ તો નિર્ણયકરણમાં છે આયોજન નિર્ણયકરણ સંચાલન આયોજન વિસ્તાર નિર્ણયકરણની વ્યાખ્યા નિર્ણયકરણ લક્ષણો સ્વરૂપ તબક્કાઓ પદ્ધતિઓ મહત્વ દરેક વિષયની માહિતી આપી છે નિર્ણયકરણ ચેપ્ટર થ્રીની અંદર ત્યારબાદ ચેપ્ટર ફોર છે માહિતી સંચાર તે માહિતી સંચારનો અર્થ વ્યાખ્યા તેનું સ્વરૂપ તેના પ્રકારો તેના કાર્યો માહિતી સંચાલનની પ્રક્રિયા વ્યવસ્થા તંત્ર અવરોધો સૂચનાઓ જાળવણી દરેક વિશે સમજૂતી આપી છે ચેપ્ટર ફોર માહિતી સંચારની અંદર ત્યારબાદ ચેપ્ટર ફાઈવ છે પ્રેરણા તો તેની અંદર પ્રેરણાનો અર્થ તેના વ્યાખ્યા લક્ષણો સ્વરૂપો નાણાકીય બિન નાણાકીય ઉત્તેજનો પ્રેરણાનું મહત્વ પ્રેરણાના સિદ્ધાંતો દરેકની સમજૂતી આપી છે પ્રેરણાના સિદ્ધાંતો અંદર સેનો કયા કયા લેખકનો સિદ્ધાંત છે તે પણ ત્યારબાદ ચેપ્ટર સિક્સ છે જૂથ ગતિશીલતા જૂથ ગતિશીલતાની અંદર જૂથનો અર્થ વ્યાખ્યા લક્ષણો ગતિશીલતા ગતિશીલતાનો અર્થ ગતિશીલતાના લક્ષણો ગતિશીલતાનું મહત્વ જૂથના પ્રકારો અવૈધિક જૂથો તેના તબકાઓ પરિબળો વ્યવસ્થા તંત્રના પરિબળો જૂથને અસર કરતા પરિબળો તેની રચનાઓ તેનો ટીમ દરેક વિષયની સમજૂતી આપી છે ત્યારબાદ ચેપ્ટર સેવન અંકુશ તો તેની અંદર છે અંકુશ ની વ્યાખ્યા અંકુશના લક્ષણો અંકુશ નો ખ્યાલ અંકુશના પરિબળો હેતુ ક્ષેત્રની દ્રષ્ટિ એટલે ક્ષેત્રફળની દ્રષ્ટિએ અંકુશના પ્રકારો તેનો વિસ્તાર તેની સ્થાપના તેનું સંપાદક કાર્યનું મૂલ્યાંકન તેના વિશેના નિર્ણયો એટલે કે પગલાઓ મહત્વ મર્યાદા દરેક વિષય અંકુશની રજૂઆત કરી છે ચેપ્ટર સાતની અંદર તો આ સબ્જેક્ટની અંદર કુલ ટોટલ આવી પ્રકારે સાત ચેપ્ટરો પાડવામાં આવે છે ત્યારબાદ હવે જોઈએ આપણે સબ્જેક્ટ સિક્સ જે છે કંપનીનો કાયદો બે તેની અંદર ચેપ્ટર પહેલું છે કંપનીની સેક્રેટરી એટલે કે કંપની વિશેની બાબતો જ આ સબ્જેક્ટની અંદર રજૂ કરે છે કંપની શું છે કંપનીની અંદર શું શું કાર્ય થઈ શકે છે તેવી દરેક વિશેની રજૂઆત છે જે તમે સબ્જેક્ટ ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે તો તેની અંદર ચેપ્ટર પહેલું છે કંપનીની સેક્રેટરી બીજું ચેપ્ટર છે કંપનીના નિર્ણયકરણની પદ્ધતિ ત્રીજું ચેપ્ટર છે કંપનીને ફળચામાં લઈ જવી ચોથું ચેપ્ટર છે કંપનીના કાયદાના વહીવટનો વિકાસ પાંચમું ચેપ્ટર છે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી છઠ્ઠું ચેપ્ટર છે કંપનીના કાયદા ઉપર કેસ સ્ટડી તો આ સબ્જેક્ટની અંદર આવી રીતના છ ચેપ્ટર આવે છે ત્યારબાદ હવે જોઈએ આપણે સબ્જેક્ટ તે છે ઉદ્યોગ સાહસિકતા તો આ અંદર કુલ ટોટલ ચેપ્ટર વન છે ઔદ્યોગિક સાહસ નું સ્થાપન ચેપ્ટર ટુ છે ધંધાના ઉદ્યોગ સંબંધી પર્યાવરણ આ સબ્જેક્ટની અંદર ધંધાને ઉદ્યોગને લક્ષી બાબતો રજૂ કરી છે ત્રીજું ચેપ્ટર છે સાહસ મૂડી ચેપ્ટર ચોથું છે ઉદ્યોગ સાહસિક અને નિકાસ પ્રોત્સાહન ચેપ્ટર ફાઈવ છે ઉદ્યોગ સાહસિક અને આર્થિક વિકાસ ચેપ્ટર સિક્સ છે ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ ચેપ્ટર સેવન છે ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો

જેને ચેપ્ટર વન કહી શકાય જે છે વેચાણ વૃદ્ધિ ચેપ્ટર ટુ છે ચેપ્ટર છે બજાર સંશોધન અને વેચાણ વૃદ્ધિની એટલે કે પ્રકરણ ત્યારબાદ પ્રકરણ ત્રણ કરીને એટલે કે આમની અંદર યુનિટ બે કરીને છે દરેક યુનિટ બે દરેક યુનિટ વન ની અંદર બે પ્રકરણ છે યુનિટ ટુ ની અંદર પણ આવી રીતના બે પ્રકરણો પાડે છે તેમાંથી પહેલું છે વેચાણ સંચાલન

એટલે કે ચેપ્ટર બે છે તે યુનિટ થ્રીની અંદર જે પહેલું ચેપ્ટર એટલે કે ચેપ્ટર સેવન અથવા તો પ્રકરણ સેવન પણ કહેશો આની અંદર બે ચેપ્ટરો છે એટલે આપણે તે ચેપ્ટર વન પણ સમજાવવાનું અને ચેપ્ટર સેવન પણ સમજવાનું ચેપ્ટર છે સેલ્સમેન સેલ્સમેનની ભરતી અને પસંદગી અને ચેપ્ટર એટ છે સેલ્સમેનને તાલીમ એટલે કે પ્રકરણ આઠ જે યુનિટ થ્રીની અંદર પણ બે છે સોરી ત્રણ છે યુનિટ થ્રીની અંદર તો ચેપ્ટર થ્રી છે યુનિટ થ્રીની અંદર સેલ્સમેનને ઉત્તેજન એટલે આપણે ચેપ્ટર નાઇન પણ સમજી તો ચાલે જે છે સેલ્સમેનને ઉત્તેજન યુનિટ ફોર છે યુનિટ ફોરની અંદર પણ બે ચેપ્ટરો છે જેમાં ચેપ્ટર દસ છે સેલ્સમેનને મહેનતાણું અને ચેપ્ટર અગિયાર છે સેલ્સમેન પર નિયંત્રણ એટલે કે યુનિટ ફોર કરીને છે તેની અંદર પણ આ આ પ્રકારના બે ચેપ્ટર છે ત્યારબાદ યુનિટ થ્રી જોયું આપણે તો યુનિટ થ્રીની અંદર પણ આ ત્રણ પ્રકરણ છે એક આ પહેલો આ બીજું અને આ નાઇન છે તે ત્રીજું તેની અંદર યુનિટ થ્રીની અંદર ત્યારબાદ યુનિટ ટુ ટુની ની અંદર પણ થ્રી પ્રકરણ છે આ પહેલું છે આ બીજું છે અને આ ત્રીજું છે યુનિટ ટુની અંદર છે તે અને એ યુનિટ વન યુનિટ વનની અંદર પણ આ ટુ પ્રકરણ છે આ વન અને આ ટુ તો જોઈ લીધું આપણે બીકોમ સેમેસ્ટર ટુ ગુજરાતી મીડિયમની અંદર સબ્જેક્ટ વિશેની માહિતી મેળવી લીધી કેટલા સબ્જેક્ટ આવે છે અને કયા સબ્જેક્ટની અંદર કેટલા ચેપ્ટરો આવે છે તેના વિશે દરેક ઇન્ફોર્મેશન મેળવી લીધી છે તમને પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે એને કોમેન્ટ દ્વારા અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં જણાવી શકો છો